પ્રજાલક્ષી એપનું રાજકોટમાં લોન્ચિંગ કરવામાં આવવાનું છે. જિલ્લા પંચાયત પ્રમુખે આ પ્રજાલક્ષી એપ તૈયાર કરી છે, તો જે રીતના થોડીક જ વારમાં મુખ્યમંત્રી દ્વારા એપનું લોન્ચિંગ કરવામાં આવશે. એપમાં જિલ્લા તાલુકા અને તમામ ગામની માહિતી મળી રહેશે, સરકારી યોજનાની પણ. બીજું આ જે કંઈ યોજના હોય, ધારો કે ગુજરાત સરકારની બધી યોજના હોય એમાં એનું રજીસ્ટ્રેશન કઈ રીતે થતું હોય, એની યોજનાનો લાભ કઈ રીતે લેતા હોય એ પણ માહિતી અમે એપ દ્વારા આપવાના છીએ ગામડે ગામ. બીજું જે કંઈ 11 તાલુકાના અધિકારીઓ હોય, તલાટીથી માંડી TDO હોય અને બાકીના જે જિલ્લાની અંદર અધિકારીઓ હોય એ લોકોના એની અંદર ફોન નંબર હશે, એ પણ એ લોકોને એપ લોન્ચમાં અમે આપવાના છીએ. બીજું એના જે કંઈ તલાટીઓના એડ્રેસ હોય અને અધિકારીઓનો એડ્રેસ સહિત એની માહિતી મળશે. આ ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતની અંદર આ પહેલી 33 જિલ્લા પંચાયતમાં રાજકોટ જિલ્લાએ એક પહેલ કરી છે કે ગ્રામ્ય પ્રજા સુધી અમારા અધિકારીઓ, અમારા પદાધિકારીઓ, અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજા વચ્ચે રહીએ, પ્રજાના પ્રશ્નો ઉત્તર સોલ્વ કરે, એટલા માટે થઈને અમે એપ આજે લોન્ચ કરી છે. હરેક ગામડા, હરેક જે કંઈ નાની મોટી સમસ્યા હોય એ અમે એને સુધી પહોંચશું. રાજકોટ જિલ્લા પંચાયતના ગુજરાત સરકારના જે કાંઈ ધારો કે માર્ગ અને મકાન હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, શિક્ષણ વિભાગ હોય કે કોઈ પણ નાના મોટા વિભાગ, બધા વિભાગની માહિતી હશે. બધા વિભાગની ગ્રાન્ટ સરકાર કેટલી આપે છે, જિલ્લા પંચાયતનું સ્વભંડોર કેટલું છે, 15મી નાણા પંચમાં જે પૈસા ગ્રામ્ય પંચાયતની અંદર જે સરપંચને વાપરવા આવે એની યોજનાઓની માહિતી હશે. બીજું જે કાંઈ કોઝવે ધારો કે 20 લાખનો મંજૂર થયો તો 20 લાખની ગ્રાન્ટ ક્યારે આવી, એનું કામ કેટલા સુધી પહોંચ્યું એ પણ અમે ગામની પ્રજાની વચ્ચે મૂકશું. તો જે કાંઈ પૈસા સરકારના આવશે એ ગામડાની પ્રજાને ખબર પડશે કે એને એપ લોન્ચ કરી છે, ભાઈ સરપંચ પાસે 15મી નાણાપંચના કેટલા પૈસા આવ્યા, 100 જિલ્લા પંચાયત સભ્યો પાસે કેટલા છે અને સરકાર કેટલી યોજનાઓથી કેટલા પૈસા મોકલે છે જિલ્લા પંચાયત દ્વારા, એ સંપૂર્ણ પારદર્શકતા સહિત માહિતી આવશે. અમે આના માટે થઈ અને અમારી જે એપ બનાવી છે ગેલાડીભાઈ એને સાથે રાખી 11 તાલુકાની અંદર એક ટીમ બનાવશું. ટીમ બનાવી અને સરપંચો તલાટીઓ એને એપ અમે લોન્ચ કરાવશું. બીજું ગ્રામ્યની અંદર જ્યાં કંઈ ફોન એન્ડ્રોઈડ હોય એ લોકોને અમે લોન્ચ કરાવશું. બીજું જરૂરિયાત એક ગ્રામ સભા જેવું રાખી અને કહેશું કે આ 10 જણા પાસે તમારી એપ છે તો 10ને તમે પકડી અને અમારા સુધી પ્રશ્ન પહોંચાડશો, એટલે ગામે ગામે અમારી ટીમ જશે અને પ્રશ્ન એપ લોન્ચ કરાવી અને બધાના પ્રશ્નો અમારા સુધી પહોંચી મહેનત કરાવશું. ધારો કે આજે આપ જોયું છે ગામડે ગામડે મોબાઈલ આવી ગયા છે. બીજું ધારો કે ઘણી જગ્યાએ મારા ગામની વર્ષો પહેલાંની વાત કરું કે 98-99ની અંદર જ્યારે લોન્ચ થયો હતો પહેલો મોબાઈલ, તો મારી અગાસી ઉપરથી ક્યાંકથી ટાવર પકડતો હોય, ઘણી વાર એવું જગ્યાએ થઈ જતું હોય ટાવર પકડવાનું, તો મને એમ છે હવે લગભગ ગામડાઓથી પહોંચી ગયા છો. આજે જે મુખ્યમંત્રીશ્રી કીધું કે આપણે ઘણા અમુક ગામડે નહીં પહોંચ્યા ત્યાં સુવિધા ચાલુ જ છે, એટલે લગભગ તો થઈ જશે, વાંધો નહીં આવે. પણ ઘણી વાર એવું બનતું હોય છે, આપણે પોતાના હાઈવે પર હોય ત્યારે નથી મળતું, પણ ક્યાંક ને ક્યાંક તો પકડાઈ જતું હોય છે. હા, ગુજરાત રાજ્ય જિલ્લા પંચાયતની 33 જિલ્લા પંચાયતમાં રાજકોટ જિલ્લાએ પહેલ કરી છે. એની ધારો કે જે નાના પ્રશ્ન હોય કે ભાઈ ધારો કે ક્યાંય રિપેરિંગના પ્રશ્ન હશે તો એ અમે જરૂરિયાત મુજબ અને જે તાત્કાલિક મંજૂર કરાવશું. બીજું સરકારની જે યોજના હોય એની ગાઈડલાઈન હોય છે, એનું સિસ્ટમ બનતી હોય, એ સિસ્ટમની અંદર અમે લેશું. પણ જે ઝીણા ધારો લાઇટના પ્રશ્ન હોય, ઘણી અંદર એવું થતું હોય ચોમાસું એવું લાઇટનો ક્યાંય, તો એ તાત્કાલિક નિવેડો થાય એ રીતે અમે, પણ જે જે પ્રશ્નો તાત્કાલિક નિવેડો નાના નાના છે એ પૂરા કરશું. મોટા પ્રશ્ન હોય એ અમે જે રીતે ટાઈમસર થાય એ પૂરા કરવાની અમે ટ્રાય કરશું. અમે આખો એક વોર રૂમ બનાવ્યો છે, એ ગેલાણીભાઈની ઓફિસે બે છે, બે માણસો અમે એપોર્ટ ભર્યા છે કે જે રોજે રોજના પ્રશ્ન આવતા હોય મારા સુધી પહોંચે. હું જયારે મારે આરોગ્ય સમિતિને દેવાનું, આરોગ્ય સમિતિ સિંચાઈ સમિતિ, એટલે જે કાંઈ પ્રશ્ન હોય અધિકારીને સૂચના દેવા, અધિકારીએ સૂચના દેવી, જે બી હોય કોઈ પણ પોલીસ ખાતાના હોય કોઈ પણ કાર્યક્રમ જે કોઈના પ્રશ્ન આવે એને સુધી સૂચના આપશું. બીજું જે કાર્યક્રમ અમારા જે પ્રશ્ન હોય અને ફરિયાદ હોય એ પતી ગયો તેને અમે સૂચના આપશું કે તમારી ફરિયાદ આવતી પહોંચી છે, આ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે. એ ડે ટુ ડે અને ટીમ બનાવી છે, નહીં અમારે આઉટસોર્સિંગ નહીં, મારા પોતાના એક જિલ્લા પંચાયત ખર્ચો કઈ નહીં, જિલ્લા પંચાયત 1 રૂપિયો સરકારનો અમે 1 રૂપિયો ખર્ચો નહીં કર્યો. પછી જે 2.5 વર્ષ મારા છે, 2.5 વર્ષથી મારી આપણે ચાલુ, પછી ધારો મારા પછી જે પ્રમુખ આવે એને ચાલુ રાખવી છે તો હું આખું એને સોંપી દઈશ. હું આમાં સરકારનો 1 રૂપિયો નહીં વાપરું, સરકારનો 1 રૂપિયો વાપરવા માંગતો નથી, મારા પોતાના પૈસા બધું ખર્ચ. હે, આનો હજી હિસાબ અમે હજી એટલા માટે થઈને એપ્રિલ ગેલાણીભાઈ મારી ચૂંટણીની અંદર જે એપ બનાવી હતી અને બહુ ઉપયોગ થઈ હતી, પછી ત્યારે પંચાયતના પ્રમુખ તરીકે મને બે એટલે ગેલાણીભાઈને મેં કીધું મારે આ ગામડાના સુધી પહોંચવું છે અને ગામના પ્રશ્નોથી પહોંચવું, એટલે મેં એપ બનાવવા દીધી હતી, હજી મને બિલ નથી આપ્યું. છે
એ અમારો ડાર્ક રૂમ છે, ત્યાં રાખ્યું છે. ધારો કે એને ડાયરેક્ટ સીધી વાત કરવી છે, ત્યાં સામે સામે વાત કરી શકશે. ધારો કે હું એ છે 7 વર્ષ રોડ ઉપર. ધારો કે આ જે તમે પ્રશ્ન કર્યો, એમાં એટલા માટે થઈને મેં મારા પાસે વાત આવી હતી, એટલે મેં હમણાં એક લેટર પણ સીએમ સાહેબને લખ્યો છે કે જે રીતે ગ્રામીણની અંદર ક્યાંક ને ક્યાંક દરોગા દબાણ હોય, એટલા માટે કે ક્યાંક ભૂલ રહી જતી હોય. પણ એ જે લોકો ગરીબ માણસોના નાના મોટા મકાન છે, તો એને 100-150 વાર સરકારી સર્વે કરી અને બજાર ભાવ કિંમત કરી અને જો જે રીતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રજાલક્ષી એપનું લોન્ચિંગ કરવામાં આવશે, જિલ્લા પંચાયત પ્રમુખે આ પ્રજાલક્ષી એપ તૈયાર કરી છે. એપમાં જિલ્લાના તાલુકા અને તમામ ગામની માહિતી રહેશે, સરકારી યોજના પણ એપમાં મળી રહેશે. તો એપમાં વિકાસના કામો સહિતની તમામ માહિતી સાથે સરકારી યોજનાની પણ માહિતી મળશે. એપથી તમામ લોકો અન્ય ફરિયાદો પણ કરી શકશે, ફરિયાદો નોંધાવી શકશે, તેમની ફરિયાદો પર જલ્દીથી અમલીકરણ પણ કરવામાં આવશે. તો મોંઘવારીના કારણે મહિલાઓનું બજેટ ખોરવાઈ ગયું છે. જે રીતના પેટ્રોલ ડીઝલના ભાવ બાદ હવે તમામ બીજી ચીજવસ્તુઓ જે જરૂરિયાતની હોય, દૂધ હોય, તેલ હોય, ગેસ હોય, તમામ